સમગ્ર વિશ્વ લોકશાહીના જે મહાપર્વ ઉપર મીટ માંડીને બેઠું છે તેનું પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં 7 મેના દિવસે લોકશાહીના સંરક્ષણ અને સંવર્ધન માટે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી મહત્તમ મતદાનની અપીલ કરતું એક અભિયાન રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે. વોટ મેક્સ કેમ્પેઇન નામના આ અભિયાન દ્વારા લોકોને જાગૃત કરાશે અને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવશે. જાહેર સ્થળોએ વોટ મેક્સ કેમ્પેઇનની ટીમ દ્વારા જાહેર જનતાનો સંપર્ક કરી મતદાન અંગે જાગૃત કરાશે. સમગ્ર કાર્યક્રમ અંગે અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ગૌતમભાઈ ધમસાણિયા, ડેનિસભાઈ આડેસરા અને સમગ્ર ટીમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડેનિસ આડેસરા, સમાજ દ્વારા સમાજ જાગરણ, મહત્તમ મતદાન થાય, આપણે સૌ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી રાષ્ટ્ર માટે મહત્તમ મતદાન કરીએ, એટલે સમસ્ત ટીમ સાથે મળી અને વિવિધ અમે કાર્યો કરવા જઈ રહ્યા છીએ, જેવા કે સ્કૂલ કોલેજોમાં સંકલ્પ કરાવવાના છીએ, લગ્ન કથા હોય મંદિરોમાં, પછી વિવિધ એસોસિએશનો દ્વારા પણ ઇન્સેન્ટિવ આપીને કેમ મહત્તમ મતદાન થાય, કે પહેલાં અને બીજા તબક્કામાં 5-10% મતદાન ઓછું થયું છે, તો લોકશાહીનું સંરક્ષણ અને સંવર્ધન થાય, વધુ મજબૂત બને એના માટે અમે સૌ મતદાનની છેલ્લી કલાક સુધી મહેનત કરી અને મહત્તમ મતદાન થાય એવા પ્રયાસો કરવાના. યુવાઓ અને જે બીજા પુખ્ત વયના લોકો છે, ભાઈઓ બહેનો, બધાને આમાં જાગૃત કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. 2022 વિધાનસભાની ચૂંટણીથી આ કેમ્પેન અમે સ્ટાર્ટ કરેલું. માયસેલ્ફ ગૌતમ ધમસાણિયા, MD નર્મદા ગ્રુપ. અમે મારી કંપનીમાં પણ એવું કર્યું છે કે જે મતદારો છે એ મતદારોને મતદાન કરીને આવે એટલે એક શોર્ટ ઇન્સેન્ટિવ રૂપે આપવાના છીએ, એટલે આવી અમે બધી ઇન્ડસ્ટ્રીઓને પણ પહેલ કરવા માટે આહ્વાન કરવાના છીએ. સાથે સાથે યુનિવર્સિટીઓ અને જે સોસાયટીઓ અને ફ્લેટ છે ત્યાં 100 જેટલી જગ્યાએ જઈ અને આ વધારેમાં વધારે મતદાન થઈ શકે, અને જે ડેનિસભાઈએ વાત કરી એમ પ્રથમ ચરણોમાં ઓછું મતદાન થયું છે, તો ખરેખર લોકશાહીમાં મતદાન મહત્તમ થાય તો જ લોકશાહીનો અર્થ સરે, તો એના માટેના અમારા પ્રયત્નો સારી રીતે જ છેલ્લી ઘડી સુધી રહેશે. મંગેશ દેસાઈ, અમે રાજકોટથી વોટ મેક્સ કેમ્પેન ચાલુ કરેલું છે. 2022ની ચૂંટણી વખતે પણ ઘણો સારો પ્રતિસાદ લોકોનો મળ્યો હતો. અમે દરેક કુરિયર કંપનીઓમાં રબર સ્ટેમ્પ આપેલા છે કે તેને ત્યાં આવતા રોજ 10-20 હજાર કવર હોય એની ઉપર રાષ્ટ્રહિતમાં 100% મતદાન એવા રબર સ્ટેમ્પ લગાવે, એનીથી પબ્લિસિટી થશે. પ્લસ અનેક મેડિકલ સ્ટોરો સાથે પણ 2022માં પણ અમે ગોઠવ્યું હતું કે આનું પ્રચાર પ્રસાર માટે 10-20% મતદાન કરીને આવે અને 10%ની બદલે 20% ડિસ્કાઉન્ટ આપવું. પછી મોબાઈલ સ્ટોરો સાથે પણ અમે બેઠક કરી હતી, એ લોકોએ પણ 10-20% ડિસ્કાઉન્ટ આપવાની કે મતદાનનું બતાવે 5 દિવસ સુધી તો 20% ડિસ્કાઉન્ટ આપવું. એવું અનેક વ્યવસાયિક સંગઠનો સાથે પણ અમે મીટિંગ કરી અને એની જાહેરાતો 1-2 દિવસમાં થશે બધાની અલગ અલગ, એવું આયોજન ગોઠવેલું છે. એટલે અમારો ઉદ્દેશ છે કે વધુમાં વધુ લોકો મતદાન સાથે જોડાય રાષ્ટ્રના હિતમાં, એની માટેનું આ કેમ્પેન ચલાવી રહ્યા છીએ.